સજાનંદ સ્વામી મહારાજની જે આ છે ગઢપુરમાં આવેલો મગરિયો ડુંગર, પરમ કૃપાળુ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ મગરિયા ડુંગરે વારંવાર સંત હરિભક્તો સાથે પધારેલા છે. અને જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરાના વિદ્વાનોની સભા જીતીને આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આ જગ્યા સુધી એટલે કે મગરિયા ડુંગર સુધી મુક્તાનંદ સ્વામીનું બહુમાન કરવા પધારેલા અને ઘણા ભાવથી સ્વામીને ભેટ્યા હતા. બીજા સ્થાનની વિશેષતા એ છે કે આ સ્થાન મહાભારત કાળનું છે, કેમ કે પાંચે પાંડવો જ્યારે વનમાં ફરતા હતા ત્યારે આ ગઢડાની આજુબાજુમાં ઘોર વન હતું અને પાંચે પાંડવોને તરસ લાગી એટલે પાણી પીવા માટે સરોવરમાં ગયા એટલે યક્ષે પ્રશ્ન પૂછ્યા અને જવાબ ન આપી શક્યા તેથી પાણી ન પી શક્યા અને મૂર્છા પામ્યા. ત્યારે યુધિષ્ઠિર મહારાજે યક્ષના પ્રશ્નના જવાબ આ મગરિયા ડુંગર ઉપર મગરિયા ડુંગરની આજુબાજુમાં જે સરોવર હતું ત્યાં જવાબ આપીને યક્ષને રાજી કર્યા હતા. એના 108 કંઈક પ્રશ્ન આવે છે એ પુરાતની મહાભારત કાળ વખતનું પણ તીર્થ છે. અને ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામીનું બહુમાન કરવા અહીંયા સુધી પધારેલા એટલે ભક્ત અને ભગવાનના પ્રેમ સંબંધનું પણ આ સ્થાન પ્રતીક છે. એવું કહેવાય છે કે મગરિયા ડુંગરની ફરતે ઘણા વર્ષો પહેલાં બહુ મોટા મોટા સરોવર હતા અને સરોવરમાં ઘણા મગરો હતા એટલે આ ડુંગરના થડમાં મગરો ખૂબ રહેતા તેથી આ ડુંગરનું નામ મગરિયો ડુંગર એવું પડી ગયું હશે એવું અહીંયાના જાણકાર લોકોનું કહેવું છે. જય સ્વામિનારાયણ.